આજે આપણે BSM 6 માં પેપર CC 608 માં જે પહેલો એકમ છે કે વિવેચન એટલે શું, તેની વિભાવના, તેના પ્રકારો, વિવેચકના ગુણો અને વિવેચનની વિવિધ પદ્ધતિઓ વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે સર્જન કરે છે, જે સાહિત્યનું સર્જન કરે છે એને સર્જક કહેવામાં આવે છે, અને જે વિવેચન કરે છે સાહિત્યનું, જે વિવેચન કરતો, આપણે જોઈશું કે વિવેચન એટલે શું, બરાબર, તો જે વિવેચન કરે છે એને વિવેચક કહેવામાં આવે છે, અને જે સાહિત્યનું ભાવન કરે છે એટલે કે એને વાંચે છે એને ભાવક તરીકે આપણે ઓળખીએ છીએ. સર્જન અને વિવેચન વચ્ચે તફાવત છે. સર્જન શું છે? કલા છે, અને વિવેચન એ શાસ્ત્ર. સર્જન એક રહસ્યમય ઘટના છે, જ્યારે વિવેચન એ બુદ્ધિ અને તર્કનો વ્યાપાર છે. સર્જનમાં જે સર્જકની આગવી પ્રતિભાનો ઉન્મેષ જોવા મળે છે, જ્યારે વિવેચન એ જ્ઞાનાત્મક અભિગમ બની રહે છે. સર્જનમાં જે કૃતિ હોય છે એ રસમય સૃષ્ટિનો અનુભવ કરાવે છે, જ્યારે વિવેચન એ સર્જકે કયો કલા પ્રપંચ રચ્યો છે તથા કવિ કર્મને શોધવાનો પોતે પ્રયત્ન કરતો હોય છે. એટલે સર્જન અને વિવેચન વચ્ચે ઘણા અંશે એમ કે તફાવત જોવા મળે છે. વિવેચક જે છે એ કવિએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એનો એક પ્રકારનો કહેવાય ને કે નિરીક્ષક, આસ્વાદક અને આલેખક બની રહે છે. સર્જનમાં ભાવ કેન્દ્ર સ્થાને હોય તેમાં કલ્પનાનું તત્વ સાહજિક રીતે ઉપસ્થિત થતું જોવા મળે છે, અને વિવેચન જે છે એ તર્ક આધારિત છે, એટલે કે એમાં કેન્દ્ર સ્થાને તર્ક છે, એટલે એનું જે કાર્ય છે એ મૂલ્યાંકનનું છે, એટલે કે ન્યાયનું, એમાં જજમેન્ટ જરૂરી છે. વિવેચક અને વિવેચન માટે જુદા જુદા પર્યાયો યોજાયા છે. વિવેચન એટલે શું? કે અવલોકન, આસ્વાદ, અવબોધ, સમાલોચના, સમીક્ષા. એટલે કે એનો મતલબ એવો થાય કે સાહિત્ય કૃતિને જોવા, સમજવામાં વિવેક દ્રષ્ટિનો ઉપયોગ કરવો અને એના ગુણદોષ તપાસવા, અને પછી જે નિર્ણય આપે એને કહેવાય વિવેચક. એટલે વિવેચનનું પ્રાથમિક જે પ્રયોજન છે એમાં જ એની વ્યાખ્યા રહેલી છે. એટલે શું એની વ્યાખ્યા શું છે? કે સાહિત્યનું વિશ્લેષણ કરી સામાન્ય ભાવકને કૃતિનો બોધ જે કરાવે એને વિવેચક કહેવાય. સાહિત્યની વ્યાખ્યા એટલે સાહિત્યનો આસ્વાદયુક્ત અવબોધ. કૃતિના જે દલેદલ, એટલે કે કૃતિની જે પાંખડીએ પાંખડી છે એને ખોલી આપી અને કૃતિના મર્મ સુધી પહોંચવાનો એનો પ્રયત્ન. TS Eliot એની માટે આસ્વાદ અને અવબોધ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે, બરાબર. અને એનું એક બીજું મહત્ત્વનું પ્રયોજન એ છે કે સાહિત્યનું તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન થતું હોય છે એમાં. હવે વિવેચનનું કાર્ય શું છે? વિવેચન શું કરે છે? તો એનું કાર્યક્ષેત્ર ઘણું મોટું છે. એમાં વિવરણ થઈ શકે છે, વિશ્લેષણ, રસાસ્વાદ થાય છે, અવલોકન, અર્થઘટન અને મૂલ્યાંકન. સામાન્ય કક્ષાના જે ભાવકો હોય છે ને, કે પછી કોઈ જિજ્ઞાસુઓ હોય, કે સાહિત્યના અભ્યાસુ વિદ્યાર્થીઓ, જેમ કે તમે ને હું બધા એમાં આવી જઈએ, બરાબર, તો એમની માટે જે આ વિવેચનની જે વિવરણની જે વર્ણનાત્મકની જે પદ્ધતિ છે એ ઘણી ઉપકારક નીવડે છે. સાહિત્યની ખૂબી અને ખામી, વિશેષતા અને મર્યાદા, એ તરફ અંગુલી નિર્દેશ કરવાનું
विवेचन कार्य करे छे। पहलू तो ये छे कि विश्लेषण अने पृथक्करण। तो आ साहित्य में कृतिनो पृथक करीने तेने तपासवानी एक पद्धति छे। एटले आ अभिगम एक रीते जोवा जोईए तो बहु सारो न पण कहेवाय, पोस्टमोर्टम जेवो बनी जाए। जेम प्रयोगशाला में टेबल पर कोई देड़कानी चीरफाड़ थती होय, एम विवेचननी आमा एक प्रकारनी कमनसीबी बनी जाय छे। एटले एमा शुं छे, उदाहरण आपणे आपी शकीए कि गुलाबनो फूल सूंघवाने बदले शुं थाय छे, एमा पेला देड़कानी जेम पांदळी पांदळी छूटी करी अने एमा सौंदर्य अने सुवास शोधवानो एक मिथ्या अने मूर्खता भर्यो प्रयास एमां थतो होय छे। बीजू ये छे कि रसास्वाद। तो रसास्वाद एटले शुं? तो एमां शुं छे कि विवेचन जे छे ए कृतिनो કે કવિનો પરિચય રસાત્મક રીતે કરાવે છે, કૃતિના રસની અનુભૂતિ કરાવે એ રસદર્શન, કૃતિને કેવી રીતે માણી શકાય એની રેખા દોરી આપવાનું કામ આ આસ્વાદક કરે છે। વિવેચન જો સાહિત્યનો આનંદ બનવાનું હોય તો રસાસ્વાદ એમાં કરાવવો જરૂરી બને છે। ત્રીજું એ છે કે અવલોકન। તો અવલોકન એ મુખ્યત્વે કોનું થાય? ગ્રંથનું થાય છે, સાહિત્ય સ્વરૂપનું થાય છે, કવિ કે તેની કવિતાનું પણ હોઈ શકે। અવલોકનમાં શું થાય છે કે એમાં કૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનો આશય હોય છે। એટલે અવલોકનનો બીજો અર્થ એ પણ કહી શકાય કે વિહંગાવલોકન, સિંહાવલોકન જેવા શબ્દોથી પણ એને ઓળખવામાં આવે છે। એટલે પછી બીજું છે અર્થઘટન। તો અર્થઘટનમાં શું છે કે સામાન્ય અર્થની અંદર એટલે કે ભીતરમાં પડેલા કોઈ ગૂઢાર્થનું નિરૂપણ કરવું, એમાં કૃતિનું સ્વરૂપ, શૈલી, સત્વ અને વ્યવસ્થા વગેરેનું અવલોકન કરવામાં આવે છે। એના પછી છે મૂલ્યાંકન। તો મૂલ્યાંકન એ શું છે કે ન્યાય, એને બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે ન્યાય, નિર્ણય અને ગુણાંકન, એટલે એને અંગ્રેજીમાં એની માટે શબ્દ છે કે જજમેન્ટ, બરાબર। તો જે સમગ્ર વિવેચન થાય છે અને એની અંતે મૂલ્યાંકન આવે છે, કાવ્ય ઉત્તમ છે કે મધ્યમ, કવિ કવિપણું નિભાવે છે કે કવિ નામધારી ફક્ત કૃતક લેખક છે, તે મૂલ્યાંકન પદ્ધતિથી નક્કી થતું હોય છે, બરાબર। હવે વિવેચનના જે સમગ્ર રીતે આવરી લેવાય એવા બે કાર્યક્ષેત્રો છે, એક છે સૈદ્ધાંતિક અને બીજું છે વ્યવહારિક। સૈદ્ધાંતિક વિવેચન એટલે શાસ્ત્રીય સાહિત્ય મીમાંસા। એમાં સાહિત્ય મીમાંસા એ સાહિત્યના નમૂનાઓ પરથી તારવેલા સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતોનો કૃતિ વિવેચનમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે વ્યવહારિક વિવેચન બને છે। સાહિત્યની જે વ્યાખ્યા છે એ શું છે? વ્યવહારિક વિવેચનનું મુખ્ય કાર્ય છે। અને સાહિત્યના સિદ્ધાંતોની જો ચર્ચા થતી હોય તો એ શું બની રહે છે? સૈદ્ધાંતિક વિવેચન બને છે। એટલે એમાં વિવેચક સર્જનના હેતુ, પ્રયોજન, પ્રક્રિયા આદિ જે તત્વો હોય છે એની પર વિચાર કરતો હોય છે। હવે એના પછીનો એનો જ ટોપિક છે વિવેચકની સજ્જતા, એટલે વિવેચકમાં કેવા કેવા ગુણો હોવા જોઈએ। તો સૌથી પહેલો એ છે કે વિવેચક કેવો હોવો જોઈએ? તો સહૃદયતા ધરાવતો હોવો જોઈએ। સહૃદયતા એટલે કે વિવેચકમાં સહૃદયતા હશે એટલું તેનું વિવેચન ન્યાયી બનશે। બીજું છે સૌંદર્ય દ્રષ્ટિ, એટલે શું કે સૌંદર્ય દ્રષ્ટિ હશે તેટલું સાચું વિવેચન બનશે, બરાબર। તો સૌંદર્ય દ્રષ્ટિ એક ખાસ આવશ્યક ગુણ કહેવાયો છે, કેમ?
તો સૌંદર્ય દ્રષ્ટિ કૃતિના ભાવન માટે ઉપયોગી બને છે. વિવેચક એવું કહેવાય છે કે કવિનો જોડિયો ભાઈ છે, અને ત્યારે જ એ શક્ય બને કે જ્યારે એનામાં સહૃદયતાની સાથે સાથે સૌંદર્ય દ્રષ્ટિ પણ વિકસેલી હોય. વિવેચન એ બૌદ્ધિક વ્યાપાર છે, એમાં શાસ્ત્રીયતા છે, બહુશ્રુતતા છે, વિદવત્તા અને નિપુણતા પણ હોવા જોઈએ. વિવેચકે કહેવાય છે ને કે લોક, શાસ્ત્ર, કાવ્ય આદિનું પરિશીલન કરેલું હોવું જોઈએ. ચોથી સજ્જતા એ છે કે સત્યનિષ્ઠા, અને એ સૌથી મહત્ત્વનું કહેવાય ને કે સૌથી મહત્ત્વનો ગુણ છે. જ્યારે કોઈ વિવેચક કૃતિનું કે પછી કોઈ સર્જકનું મૂલ્યાંકન કરવા બેસે છે કે એનું વિવેચન કરવા બેસે છે ત્યારે એનામાં સત્યનિષ્ઠા ભારોભાર હોવી જોઈએ. એટલે વિવેચન ફક્ત કેવળ રસાસ્વાદનો જ વ્યાપાર નથી બની રહેતો, પણ એમાં શું છે, સત્ય દર્શન અને સત્ય કથન પણ એમાં જોવા મળે છે. એટલે વિવેચકનું શીલ, જે ચારિત્ર છે, એ દ્રઢ બનવું જોઈએ. સત્ય પ્રત્યેની એની જે નિષ્ઠા છે, જેટલા સ્વસ્થતાવાળા હશે એટલું એનું વિવેચન કાર્ય દીપી ઉઠશે. છેલ્લું મહત્ત્વનું એક ગુણ છે કે સાહિત્ય જગતનો પોતે ચોકીદાર હોવો જોઈએ. જે જાગૃત ચોકીદાર જે છે એ સાહિત્યને શું કરે છે, અનેક પ્રકારના અનિષ્ટોથી બચાવે છે. એમાં કૃતિ જે છે, જે સારી કૃતિ છે એને આગળ વધવાની પ્રેરણા આપે છે, અને જે નથી સારું એને આગળ વધતું અટકાવવાનું કામ આ વિવેચક કરતો હોય છે. એટલે કે મુખ્ય કાર્ય જે છે વિવેચકનું, જે કહેવાય ને કે મુખ્ય કર્તવ્ય જે હોવું જોઈએ, એ કૃતિ વિવેચના નિમિત્તે સાહિત્યિક આબોહવા જે છે એને પ્રગટ કરવાનું છે. એટલે કે વિવેચકનું કાર્ય એકલું કહેવાય ને કે અઘરું જ નથી, પણ અપ્રિય પણ છે, લોકોને ન પણ ગમે. સારા વિવેચક થવું એ કંઈ જેવી તેવી વાત રહેતી નથી, બરાબર. હવે વિવેચનના જે પ્રકારો છે એમાં શાસ્ત્રીય વિવેચન છે, ઐતિહાસિક વિવેચન, તુલનાત્મક વિવેચન, ઘણા બધા વિવેચનના પ્રકારો છે. મનોવૈજ્ઞાનિક વિવેચન છે, વ્યાખ્યાત્મક વિવેચન છે, સૈદ્ધાંતિક વિવેચન, નિર્ણયાત્મક વિવેચન, કૃતિનિષ્ઠ વિવેચન, પ્રભાવવાદી વિવેચન, એટલે કે 9 પ્રકારના છે. એમાં જે શાસ્ત્રીય વિવેચન છે એ શાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે, એમાં એટલે શાસ્ત્રીય જે નિયમો છે એને આધારે કૃતિનું વિવેચન થતું હોય છે. એટલે કે કાવ્યમાં ગુણ, અલંકાર, વૃત્તિ, રસ, ધ્વનિ જે કંઈ પણ છે એ શાસ્ત્રીય તત્વોને આધારે કૃતિનું મૂલ્યાંકન થાય છે. ઐતિહાસિક જે વિવેચન છે એમાં શું છે કે આપણે બધા જાણીએ છીએ કે સર્જક એ શું છે, પોતાના યુગનું સંતાન છે, અને એ યુગની જે સામાજિક, રાજકીય, આર્થિક કે પછી સાહિત્યિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીને એનો પ્રભાવ જે છે એ કૃતિમાં ઝીલાયેલો હોવો જોઈએ. એટલે ઐતિહાસિક ધોરણે અહીં વિવેચન થતું હોય છે. તુલનાત્મક વિવેચન કઈ રીતે થાય છે? તો તુલનાત્મક વિવેચન 3 રીતે થાય છે. પહેલું એ છે કે એક જ કવિની અન્ય કૃતિઓના સંદર્ભમાં, એક જ કવિ હોય તો એની અલગ અલગ કૃતિઓના સંદર્ભે થાય છે. બીજું એ છે કે એક જ યુગના 2 અથવા 2થી વધુ સર્જકોનો તેમની પરિસ્થિતિઓના સંદર્ભમાં. ત્રીજું છે વિવિધ સાહિત્ય સ્વરૂપોને આધારે સાહિત્ય સ્વરૂપો અને સર્જકોનો તુલનાત્મક અભ્યાસ, બરાબર. એટલે જે છે એટલે એકબીજા સાથે તુલના કરવી એને તુલનાત્મક વિવેચન કહેવાય. મનોવૈજ્ઞાનિક વિવેચન જે છે એ માનસિક સંચલનોનો આધાર કહેવાય છે ને કે સાહિત્યનો જન્મ ક્યાંથી થયો છે, મનુષ્યની કોઈ પ્રકારની વાસનામાંથી થયો છે.
એટલે વિવેચક સાહિત્યના મૂળમાં રહેલા ભાવો, આદર્શો અને ઉદ્દેશોની સમીક્ષા પૃથક્કરણ શૈલીથી કરતો હોય છે. એના પછીનું છે વ્યાખ્યાત્મક વિવેચન. એટલે આ પ્રકારના વિવેચનમાં શું થાય છે કે સાહિત્ય કૃતિના ઊંડાણપૂર્વકના અધ્યયનની સાથે સાથે સર્જકની મૂળ અનુભૂતિ સુધી પહોંચવાનો ચર્ચા દ્વારા પ્રયત્ન થતો હોય છે. છઠ્ઠું છે સૈદ્ધાંતિક વિવેચન. આ પ્રકારનું જે વિવેચન છે એમાં સિદ્ધાંતોને આધારે વિવેચન થતું હોય છે. એમાં ભરત મુનિએ, મમ્મટ, આનંદવર્ધને, કોલરીઝ, ટીએસ એલિયટ, રિચાર્ડ્સ વગેરે જે પાશ્ચાત્ય કે ભારતીય મીમાંસકો જે છે અને એમને જે સિદ્ધાંતો આપ્યા છે અને એને આધારે કોઈ કૃતિનું કે કોઈ સર્જકનું મૂલ્યાંકન થતું હોય તો એને સૈદ્ધાંતિક વિવેચન કહેવાય. એના પછી નિર્ણયાત્મક વિવેચન. એટલે આ પ્રકારનું જે વિવેચન છે ને નિર્ણયાત્મક, એમાં વિવેચક શાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે વિવેચન કરે છે. પણ કઈ રીતે? તો ન્યાયાધીશની જેમ પોતાનો નિર્ણય એમાં પ્રગટ કરતા હોય છે. અને આ પદ્ધતિમાં કૃતિના ગુણ દોષ તપાસવા અને એને આધારે કૃતિ વિશે નિર્ણય કરવામાં આવતો હોય છે. એના પછી છે કૃતિનિષ્ઠ વિવેચન. તો અહીંયા શું છે, ફક્ત ને ફક્ત કૃતિને જ કેન્દ્રમાં રાખીને સાહિત્ય કૃતિના હાર્દને ગુણદોષને પ્રગટ કરી આપે છે. કૃતિ સાહિત્ય કૃતિ તરીકે કેવી છે એ સમજવાનો આ પ્રકારના વિવેચનનો હેતુ રહે છે. છેલ્લું એ છે કે પ્રભાવવાદી વિવેચન. આ પ્રકારના વિવેચનમાં શું છે, કોઈ સક્ષમ સર્જક હોય કે વિવેચક હોય એનો પ્રભાવ એની ભાષાના સાહિત્યની બહાર પણ, એટલે કયું સાહિત્ય આવે, વિશ્વ સાહિત્ય, અને એ વિશ્વ સાહિત્ય પર એનો પ્રભાવ કેવો પડે છે એની પર આ વિવેચનનો આધાર રહેલો હોય છે. બરાબર. તો આ છે વિવેચનના સ્વરૂપો એટલે કે પ્રકારો. એના પછી વિવેચનની પદ્ધતિઓ છે. વિવેચનની પદ્ધતિઓમાં જોઈએ તો સૌથી પહેલી છે વિવરણ પદ્ધતિ. એટલે વિવરણ પદ્ધતિમાં શું થાય છે અને આ પદ્ધતિ કેવી છે, તો સામાન્ય કક્ષાના જે ભાવકો છે કે સાહિત્ય ક્ષેત્રમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ છે કે પછી અભ્યાસીઓ છે, તો એમની માટે કૃતિને પામવા માટે આ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. કૃતિને પામવાનો સૌથી મહત્વનો, એટલે કે કૃતિમાંથી ખૂબીઓ અને ખામીઓ દર્શાવવા માટે વિવરણ પદ્ધતિ ઉપયોગી બને છે. બીજું છે વિશ્લેષણ પદ્ધતિ, જેમાં કૃતિનું વિશ્લેષણ કે પૃથક્કરણ કરવામાં આવે છે. કૃતિ કે કર્તા બંનેનું વિશ્લેષણ કરીને એમાં તટસ્થ ભાવે ઝીણવટથી તપાસવાનો ઉપક્રમ રહેલો છે. એટલે કે કેવી પદ્ધતિ આપણે અગાઉ જોઈ કે કેવું આમાં પોસ્ટમોર્ટમ જેવું, કે ગુલાબના સૌંદર્યને પામવા માટે છરીન ચપ્પુલે ઉત્સાહપૂર્વક તેની પાંદડીએ પાંદડી અલગ કરવાનો બાલિશ પ્રયત્ન આમાં થતો હોય છે. બરાબર. ત્રીજું છે અર્થઘટન પદ્ધતિ. આ પદ્ધતિ જે છે ને એ વિવેચનની શ્રેષ્ઠ પદ્ધતિ છે, જેમાં શબ્દાર્થ કે ભાવાર્થની સમજ વિવરણ પદ્ધતિથી મળે છે. અર્થઘટનમાં શું હોય છે કે કૃતિમાં રહેલા ઊંડા અર્થનું રહસ્ય પ્રગટ થતું હોય છે. સામાન્ય અર્થની પાછળ જે વ્યંજના રહેલી છે, વિશિષ્ટ અર્થ રહેલો છે, જે ગૂઢાર્થ રહેલો છે, એને બુદ્ધિપૂર્વક વિવેચક શું કરે છે, અર્થઘટન કરીને સમજાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એના પછીની પદ્ધતિ છે અવલોકન પદ્ધતિ. આ જે છે ને સમગ્ર પુસ્તક કે પછી આખા ગ્રંથને લાગુ પડતું હોય છે. ક્યારેક એવું પણ બને છે કે આખા સાહિત્ય સ્વરૂપનું કે સાહિત્ય પ્રવાહનું પણ અવલોકન થતું હોય છે. એટલે આ પદ્ધતિમાં શું છે,
कवि के कवितानुं पण अवलोकन थाय छे। अवलोकन करवुं एटले शुं? निरीक्षण करवुं, झीणवटथी जोवुं। आपणे अगाउ जोयुं के विहंगावलोकन करवुं, सिंहावलोकन करवुं, बराबर। એટલે અવલોકનમાં શું છે કે સૂક્ષ્મ દર્શનની અપેક્ષા રહેલી હોય છે। એના પછીની પદ્ધતિ છે સમીક્ષા પદ્ધતિ। એટલે કોઈ પણ બાબતે સમીક્ષા કરવી, આપણે કહેવાય છે એવું કે સાહિત્ય એ જીવનની સમીક્ષા છે, અને એ સૂત્રને ધ્યાનમાં રાખીને અહીં કૃતિની સમીક્ષા થતી હોય છે। એના પછી પદ્ધતિ છે રસદર્શન પદ્ધતિ। રસદર્શન એટલે કે રસાસ્વાદ કરાવવો, સાહિત્ય કૃતિનું રસદર્શન કે આસ્વાદન કરવું। જ્યારે ભાવકનું ધ્યેય કૃતિને માણવાનું હોય ને ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે। કૃતિનો રસાસ્વાદ કરાવ્યા વગર વિવેચન પ્રવૃત્તિ જે વિવેચકો લઈને બેસે છે એ ખરેખર કહેવાય ને કે દિશા ભૂલ કરે છે। જ્યાં સુધી એમાં રસ દર્શન ન હોય ત્યાં સુધી એ કૃતિનું સાચું મૂલ્યાંકન એટલે કે સોરી વિવેચન શક્ય બનતું નથી। છેલ્લી પદ્ધતિ એ છે મૂલ્યાંકન પદ્ધતિ। આપણે અગાઉ પણ આ પદ્ધતિઓ વિશે વાત કરી ગયા કે વિવેચન એ કૃતિ વિશે નિર્ણય કરે છે, ગુણાંકન કરે છે, એનું સ્થાન નિશ્ચિત કરવાની એક ચોક્કસ પ્રવૃત્તિ બની રહે છે। કૃતિનું અવલોકન થાય, એટલે આપણે અગાઉની જે પદ્ધતિઓ છે ને એ બધું જ અહીંયા જોઈશું કે કૃતિનું અવલોકન થાય, વિશ્લેષણ થાય, અર્થઘટન થાય, રસદર્શન થાય, અને પછી શું થાય છે સહૃદય વિવેચક તરીકે જે અંતિમ નિર્ણય કરે છે, અને છેલ્લે નિર્ણય તો એણે આપવો જ પડે છે, અને જે ન્યાય તોડે સર્જક કેવો છે, કઈ કક્ષાનો છે, ઉત્તમ કવિ છે, સામાન્ય કવિ છે, મહાકવિ છે કે અકવિ છે, એને જે અંતે મૂલ્યાંકન આપે છે એને કહેવાય મૂલ્યાંકન પદ્ધતિ। જેવી રીતે ઉદાહરણ આપી શકાય કે નરસિંહ માટે એવું કહ્યું છે કે કેવો છે આદિ કવિ છે, તો એનું જે સમગ્ર સાહિત્યનું કહેવાય ને કે વિવેચન થયું છે એ આ બધી જ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને પછી છેલ્લે મૂલ્યાંકન પદ્ધતિ એટલે કે એનો ન્યાય આપવાનું કાર્ય થયું છે, અને ન્યાયરૂપે એવું કહેવાયું કે નરસિંહ એ આદિ કવિ છે, બરાબર। તો વિવેચનનું જે પ્રયોજન છે આખું એ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવાનું છે। અંતે એટલું કહી શકાય સાહિત્યનો વ્યાપાર તો છે જ અનુભૂતિ અને અભિવ્યક્તિનો, અને એટલે જ વિવેચનમાં ખાસ બધું જ બાજુએ મૂકતા એટલું કહી શકાય કે એનામાં બીજું કંઈ જ ન હોય તો ચાલશે, પણ વિવેક ખાસ હોવો જોઈએ, બરાબર। તો આપણે અહીંયા પહેલો એકમ પૂરો કરીએ છીએ જેમાં આપણે જોયું કે વિવેચનની વિભાવના એટલે એની વ્યાખ્યા, એના પ્રકારો, સર્જન અને વિવેચન વચ્ચેનો ભેદ, એની પદ્ધતિઓ અને વિવેચકની સજ્જતા, બરાબર। અહીંયા આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ।